હરિભક્ત ગમે એવો હોય પણ એનો એને પડખો ઉભા રહેવાની સાથે ઊભા રહેવાનું, એને લઈને આપણે ખરાબ દેખાય તોય વાંધો નહીં, પણ મારા ઈષ્ટદેવના આશ્રિત છે ગમે તેવા હોય પણ એના પક્ષે ઊભા રહીએ આપણી ભક્તિથી. ભગવાન કે ગમે એવો ભક્તનો પક્ષ રાખો. શાસ્ત્રીમાં જ વખતનો એક પ્રસંગ છે, બોરસદમાં એક હરિભક્તોનો કેસ ચાલતો હતો ને મેજિસ્ટ્રેટ સત્સંગી હતા. શાસ્ત્રીમાંના દર્શન કરવા એટલે શાસ્ત્રીમાં જ એને કહ્યું કે તારી કોર્ટમાં હરિભક્તોનો કેસ છે, તું જોડા ભક્તોનો પક્ષ રાખજે. તો પેલો સાત્વિક ભાવવાળો હતો, સત્સંગી હતો પણ સાત્વિક ભાવવાળો, કે સ્વામી જો હું તો ન્યાય કરીશ, જેવું હશે એવું જજમેન્ટ આપીશ, એમાં કોઈનું એ નહીં કરું કંઈ. એટલે શાસ્ત્રીમાં આગળ એવી દલીલ કરી એને. એટલે શાસ્ત્રીમાં કે કંઈ એક કામ કરતું, આ સત્સંગીની જગ્યાએ તારો દીકરો હોય તો શું કરું, બસ એટલું ધ્યાન રાખીને જજમેન્ટ આપજે. કે દીકરો હોય તો સહેજે પક્ષ રાખે, ગમે એવો સિદ્ધાંતવાદી બાપ હોય તો છોકરાને ફાંસીએ ચડાવે, છોડી દે. એમ પોતા સગા સંબંધીને કેવો પક્ષ રાખીએ, એવો પક્ષ ભગવાનના ભક્તનો રાખવાનો. હું આંખમાં આવ્યો હોય કે હગો વાળો તોય એની સાથે એની પડખે ઊભા રહીએ, એ મારી ભક્ત ગમે એવો હોય પણ ભગવાનનો ભક્ત છે ને એની સાથે ઊભા રહીએ, એ પ્રભુ તરફની આપણી ભક્તિ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહ્યું કે ભગવાનના ભક્તોએ ભગવાનના ભક્તોનો અવશ્ય પક્ષ રાખવો, સાચો છે ખોટું છે ખરાબ છે સારું છે એવું કશું ગણતરી ના કરશો, પક્ષ રાખશો તો બધું સારું થઈ જશે.